વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત મુખ્ય ઓબ્ઝર્વર તરીકે હાજર રહેવાના હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓએ એવો આરોપ લગાવ્યો છે કે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરમિશન આપવામાં આવી નથી, જ્યારે એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે અમે કોઈ આવી પરમિશનની મનાઈ કરી નથી। કગતરાએ વધુમાં જણાવ્યું હતું કે અશોક ગહેલોત રાજકોટ ન પહોંચી શકે તેવા પ્રયત્નો ભાજપ કરતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। બેઠકમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો મિત્રો હાજર રહ્યા હતા, એવું માનવામાં આવતું હતું કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે, એવા ધારાસભ્યો પણ અહીંયા હાજર રહ્યા હતા। બેઠકમાં શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનું સાચું નામ અમીર આદમી પાર્ટી છે। રાજ્યસભામાં તેમના 10 ધનપતિઓ છે, જે લોકો નારાજ હોય તે પોતાની નારાજગી વ્યક્ત કરે, નારાજ નેતાઓએ વિચારધારા ન છોડવી જોઈએ, કાર્યકર્તાઓ એકબીજાને ખેંચવામાં પોતાની તાકાત ન બગાડે, ભાજપ સામે પોતાની તાકાત વ્યક્ત કરે। તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્યો સી આર પાટીલને મળવા બાબતે મિત્રો કાર્યકર્તાઓએ નેતાઓને પૂછ્યું હતું કે શા માટે તેઓ સી આર પાટીલને મળવા ગયા હતા, તો ધારાસભ્યોનું કહેવું હતું કે મત વિસ્તારના કામની રજૂઆત કરવા માટે ગયા હતા, તો કાર્યકર્તાઓએ સામે કહ્યું હતું કે વિસ્તારના કામ માટે મુખ્યમંત્રીને મળવાનું હોય, વિરોધી દળના પ્રદેશ અધ્યક્ષને મળવાનું ના હોય। રાજકોટમાં અશોક ગહેલોત ગો બેકના પોસ્ટર પણ લાગ્યા છે। આમ આદમી પાર્ટીના છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ રાજકોટમાં આવા પોસ્ટરો લગાવ્યા છે। એક શિક્ષક દ્વારા મિત્રો વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે રાજસ્થાનમાં અને એ વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે, એટલા માટે વિદ્યાર્થીને ન્યાય અપાવો, પછી ગુજરાત ચૂંટણીનું ચિંતન કરજો, તેવા લખાણ પણ અહીંયા પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું।